આવું કોઈ વ્યક્તિ ખોટી રીતે ગોંડલ સ્ટેટના નામે માન સન્માન જો મેળવતું હોય તો લોકોને આપણે આ વાતને થી જાગૃત કરવા પડે. યદુવેન્દ્રસિંહ એમ કે ગોંડલ સ્ટેટ તરીકે ઓળખાણી આપે અથવા કોઈ બીજા ઓળખાણ આપે અને બીજા ઓળખાણ આપે તો બી એ પોતે એમ કે હા ઠીક છે એવું ન ચાલે. બિલકુલ, કારણ કે એ ગોંડલ સ્ટેટનું અપમાન કહેવાય. રાજપૂત સમાજનું ગોતા ખાતે એક સંમેલન હતું, એ સંમેલનમાં પોતે ગોંડલ રાજવી તરીકે ગોંડલ સ્ટેટ તરીકે બિરાજમાન થાય તો એ વાત વ્યાજબી નથી. ભગતસિંહજીનું સંતાન છે એ એવું કોઈ કાર્ય ન હોય કે જેમાં લોકોને ગોંડલને કે નીચું જોવા જેવું. બિલકુલ, ખાસ કરીને અર્જુનસિંહજી ગઢુલા કોઈ યુટ્યુબમાં પોતે વાત કરે છે, મારે વ્યક્તિગત એમની સાથે પરિચય નથી પણ એ જે યુટ્યુબમાં મેં એમનો સોશિયલ મીડિયામાં વિડીયો જોયો કે ભાઈ ભાવનગર મહારાજા સાહેબને મનાવવા માટે અમારા ગોંડલ યુવરાજ સાહેબ અમે બધા સાથે ગયા અને આ યદુવેન્દ્રસિંહ કે હા બરોબર છે સાચી વાત છે તો આ વાત અમને યોગ્ય નથી લાગી. અમે ગોંડલના જે લોકો છે ગોંડલ સ્ટેટ સાથે જોડાયેલા જે લોકો છે જે રાજવી પરિવારો છે એ બધાને હું જાહેરમાં કહું છું કે ભાઈ યદુવેન્દ્રસિંહ છે એ ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાં છૂટા પડેલા ભાયા જ છે, આથી વધારે કોઈ એમનો નથી. મહારાજા સાહેબે આજ સુધીમાં હજી કોઈને દત્તક લીધા હોય એવું તો કંઈ બન્યું નથી, એવી કોઈ ઘટના નથી થઈ કે ભાઈ મહારાજા સાહેબે કોઈને દત્તક લીધા કે કોઈ યુવરાજ સાહેબ બની જાય. ગુજરાતના જાણીતા અખબારે હેડલાઇન ન્યૂઝમાં એક મહત્વની વાત સામે આવી છે, એક્સક્લુઝિવ સમાચાર જે એમણે બ્રેકિંગ કર્યા છે કે ભાઈ ગોંડલ રાજાના નામે ગોંડલ સ્ટેટના નામે જે ફરજી રાજાઓનું બહાર આવ્યું છે તેને લઈને આ વાતને વધુ જાણવા માટે આપણે હાલ ગોંડલ દરબારગઢમાં છીએ અને આપણી સાથે ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જોડાયા છે, એમની સાથે જેથી વાત કરીશું. રાજેન્દ્રસિંહ, જે રીતે વાત સામે આવી છે કે ભાઈ ગોંડલ સ્ટેટના નામે ફરજી કોઈ રાજા હોવાની વાત સામે છે, હકીકત શું છે, વિગતે સમજવું છે. બિલકુલ, આમ તો આપનું સ્વાગત છે. બિલકુલ, ખૂબ વાત ગુજરાતમાંથી આપ પધારો છો. વાત એવી છે કે જે સ્ટેટનો ટાઈમ હતો જી કે જે ગોંડલ સ્ટેટ કહેવાય, ગોંડલ સ્ટેટના જે પ્રતિનિધિ એટલે મીન્સ કે એમના મહારાજા હોય હિઝ આઈનેસ જી, એની રાજતિલક વિધિ થઈ હોય, એમની એક આખી પરંપરા છે. તો ગોંડલ સ્ટેટ એક હોય અનેક ન હોય, ગોંડલ સ્ટેટ છે એ હંમેશા એક હોય. તાજેતરમાં જ આપને ખબર છે કે થોડા સમય પહેલાં જ એટલે કે ફેબ્રુઆરીની આસપાસ ગોંડલના 17મા ઉત્તરાધિકારી બિલકુલ એમની રાત તિલક વિધિ થઈ, તેમનું નામ છે મહારાજા હિમાંશુ સિંહજી સાહેબ ઓફ ગોંડલ. બિલકુલ, તો આ લોકોને બધાને ખ્યાલ છે. હવે માનો કે અત્યારે જે પ્રશ્ન આપ મને કરો છો જી, તે વાત એવી છે કે ગોંડલ સ્ટેટમાંથી ગોંડલ જે જૂનું રાજ્ય હોય ત્યારે બધા ભાયા તો અલગ થતા હોય. બિલકુલ, અને જે રાજા હોય જે રાજા હોય મહારાજા હોય ઠાકોર સાહેબ જે ટાઇટલ હોય એમનું એમને પોતાના ભાયાતોને અલગ અલગ ગામ આપ્યા હોય. માનો કે હું પોતે છું તો મારું ગામ છે લુણીવાવ, તો કોઈ મને પૂછે કે રાજેન્દ્રસિંહ જાડેજા કોણ, તો કે લુણીવાવના. શું કામ એ કે મારા પૂર્વજોને એ સમયની અંદર ગામ ગોંડલ સ્ટેટ તરફથી મળી ગયા છે અને અમે ત્યાંના વતની હોય. બિલકુલ, એવી જ રીતે જેની આપણે વાત કરી છીએ તે ભાઈ શ્રી યદુવેન્દ્રસિંહ જાડેજા જે અત્યારે હાલ મારા ખ્યાલ પ્રમાણે અમદાવાદ પોતે સ્થિત રહે છે પરિવાર સાથે, તો યદુવેન્દ્રસિંહ જાડેજા છે એમને આજથી ગોંડલ 9 પેઢી પહેલાં આશરે 9 પેઢી પહેલાં એમના પૂર્વજો ગોંડલ સ્ટેટથી જુદા પડ્યા અને એ ગોંડલના ભાયા હતા એટલે એમને વેજા ગામ અને દાડિયા બે ગામ એને જીવાય માટે આપવામાં આવ્યો હોય. તો હાલ યદુવેન્દ્રસિંહ છે તેમને કોઈ પૂછે કે તમે ક્યાંના કે તમારું શું ટાઇટલ, તો યદુવેન્દ્રસિંહ વેજા ગામ દાડિયા, એની સામે કોઈ પ્રોબ્લેમ નથી. એ બધા એ કહી શકે, પોતપોતાનું ગામડું હોય જે પોતાના ગિરસદાર હોય એ કહી શકે. પણ હમણાં થોડા સમય પહેલાં જે ઉમિયા ફાઉન્ડેશનનો એક સરસ મજાનો કાર્યક્રમ થયો, પાટીદાર સમાજનો સરસ સમાજનું સારું થાય એના ભલા માટે, તો એની અંદર કે ભાઈ ગોંડલ સ્ટેટ પધાર્યા છે, ગોંડલ સ્ટેટ ગોંડલ સ્ટેટ, તો ગોંડલ સ્ટેટ એટલે મહારાજા હિમાંશુ સિંહજી સાહેબ જી, તેમને ત્યાંથી કોઈ ઓથોરાઇઝ આમંત્રણ નથી મળ્યું, કોઈ ડેલિગેશન આવી અને આપણને ગોંડલ પેલેસમાં આવ્યા હોય આમંત્રણ આપ્યું હોય અથવા પોસ્ટ દ્વારા કે કોઈ બી પ્રકારે આમંત્રણ આપ્યું હોય અને ગોંડલ સ્ટેટ પધારતા હોય તો વાત જુદી છે. બિલકુલ, હવે યદુવેન્દ્રસિંહ એમ કે ગોંડલ સ્ટેટ તરીકે ઓળખાણી આપે અથવા કોઈ બીજા ઓળખાણ આપે અને બીજા ઓળખાણ આપે તો બી એ પોતે એમ કે હા ઠીક છે એવું ન ચાલે.
બિલકુલ, કારણ કે એ ગોંડલ સ્ટેટનું અપમાન કહેવાય. એવી જ રીતે બીજો એક કોઈ મારા ખ્યાલમાં આવ્યું છે, ધંધુકાનો કાર્યક્રમ હતો, 111 સમૂહલગ્ન દીકરીઓના હતા એનો કાર્યક્રમ હતો, એમાં પણ ગોંડલ સ્ટેટ તરીકે, તો એ વ્યાજબી નથી. ત્રીજું, હમણાં તાજેતરમાં જ રાજપૂત સમાજનો ગોતા ખાતે એક સંમેલન હતું, એ સંમેલનમાં પોતે ગોંડલ રાજવી તરીકે, ગોંડલ સ્ટેટ તરીકે બિરાજમાન થાય, તો એ વાત વ્યાજબી નથી. વ્યાજબી એટલા માટે નથી કે ગોંડલ સ્ટેટ છે એ મહારાજા સર ભગવતસિંહજીથી પૂરા વિશ્વની અંદર વિખ્યાત છે, અને એના ઉત્તરાધિકારી એટલે કે અત્યારે ભગવતસિંહથી પાંચમી પીઢી, એમ કીધું કે મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે. તો એક લોકો જે ઓળખે છે, લોકો જે રિસ્પેક્ટ કરે છે, એક ગોંડલ સ્ટેટનો જે રૂતબો છે, એક લોકોને પ્રેમ છે ગોંડલ સ્ટેટ સાથે, તો આજે કોઈ ફરજી રીતે એમ કે હું રાજવી પરિવાર કે હું ગોંડલ સ્ટેટ, તો એ ગોંડલ સ્ટેટનું અપમાન મારી દ્રષ્ટિએ છે. અને આ વાત અમને આની પહેલાં પણ ખ્યાલ આવેલી, પણ ઠીક છે કે ક્યારેક આવું બધું ચાલતું હોય તો વાતને ધ્યાનમાં ન લીધી હોય, પણ તાજેતરમાં જે જે કાર્યક્રમો થયા અને એમાં પણ ખાસ કરીને અર્જુનસિંહજી ગઢુલા કોઈ યુટ્યુબમાં પોતે વાત કરે છે, મારે વ્યક્તિગત એમની સાથે પરિચય નથી, પણ એ જે યુટ્યુબમાં મેં એમનો સોશિયલ મીડિયામાં વિડીયો જોયો કે ભાઈ ભાવનગર મહારાજા સાહેબને મનાવવા માટે અમારા ગોંડલ યુવરાજ સાહેબ અમે બધા સાથે ગયા, અને આ યદુવેન્દ્રસિંહ એમ કે હા બરોબર છે, સાચી વાત છે, તો આ વાત અમને યોગ્ય નથી લાગી, જેથી કરીને ધોરાજી ગોંડલ અને ઉપલેટ આપણું ગોંડલ રાજ્યનો જૂનું ગોંડલ રાજ્ય આ રીતે ઓળખાતું, તો ત્યાંના બધા લોકો, ત્યાંના અમારા ભાયા, તો એના સિવાય ગોંડલ સ્ટેટને કે બાપુ હારે જે જોડાયેલા લોકો છે, બહારના બધા રાજવી પરિવારો છે, એ બધાએ વાત આ વાતને ધ્યાને દોરી કે ભાઈ આ વાતનો તમને ખુલાસો કરવો જોઈએ, એમનો ઉલ્લેખ કરીને એમની આ વાત આપણે લોકો સમક્ષ મૂકવી જોઈએ કે ભાઈ સારા સમાજના કાર્યો થતા હોય તો ગોંડલ સ્ટેટની હંમેશા શુભકામના બી સાથે હોય, અને જે રીતે સમાજનું સારું થતું એમાં બાપુ હંમેશા અગ્રેસર હોય, હું નાનાથી પડતો, પરંતુ આવું કોઈ વ્યક્તિ ખોટી રીતે ગોંડલ સ્ટેટના નામે માન સન્માન જો મેળવતું હોય તો લોકોને આપણે આ વાતને થી જાગૃત કરવા પડે, અને આ માટે થઈને તમારી ચેનલને તમારા માધ્યમથી અમે ગોંડલના જે લોકો છે, ગોંડલ સ્ટેટ સાથે જોડાયેલા જે લોકો છે, જે રાજવી પરિવારો છે, એ બધાને હું જાહેરમાં કહું છું કે ભાઈ યદુવેન્દ્રસિંહ છે એ ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાં છૂટા પડેલા ભાયા છે, આથી વધારે કોઈ એમનો ઓળખ નથી, અને એમનું ગામ વેજા ગામ અને દાળિયા છે. યદુવેન્દ્રસિંહ કદાચ મારા ખ્યાલ પ્રમાણે મેં જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી પોતે કોઈ કેડબરી કંપનીની અંદર જોબ પણ કરતા હતા, એવું વિડીયોમાં એ પણ પોતે પણ કહે છે, એટલે આ વાત હતી, આ વાતનો ખુલાસો. રાજેન્દ્રસિંહ, જે રીતે આ વાત સામે આવી છે ફરજી રાજન, તેના કારણે કેટલી નેગેટિવ અસર શું ઊભી થતી હોય છે આ વસ્તુના કારણે? નેગેટિવ અસર એટલા માટે ઊભી થતી હોય કે મહારાજા સર ભગવતસિંહજીના પરિવારને લોકો પૂરા આદર સાથે જોવે છે. આજે ભગવતસિંહજીનું સંતાન છે એવું કોઈ કાર્ય ન હોય કે જેમાં લોકોને ગોંડલને કે નીચું જોવા જેવું. બિલકુલ, આજે નેગેટિવ અસર આપ સમજો એક વસ્તુ કે જે આપણે છીજ નહીં. આજે નરેન્દ્રભાઈ મોદી છે તો દેશના વડાપ્રધાન એક જ હોય, આજે કોઈ એમ કે હું નરેન્દ્રભાઈ મોદી છું તો એ ન ચાલે, અને એ કોઈ કદાચ આજે સારું ખરાબ કામ કોઈ ખરાબ કૃત્ય કર્યું એવું મારા ધ્યાનમાં નથી, પણ એવું કદાચ કોઈ કંઈક કરે તો એ અસર સીધી ગોંડલને છાંટો ઉડે છે, અને ગોંડલનું જે નામ છે, ગોંડલની જે આભા છે, ગોંડલ સ્ટેટનું જે નામ છે, ભગવતસિંહજીનું જે નામ છે, એના પછીના એમના જે પરિવારજનો છે કે જે એક પૂરા આદર સાથે રહ્યા છે, પૂરા લો કાયદો વ્યવસ્થાને પોતે જાળવે છે, આ બધું લોકો સમક્ષ છે જ તે, એટલે એમાં સામેનો વ્યક્તિ કે ભૂલ કરે તો બી ગોંડલને છાંટો ઉડે સ્વાભાવિક છે. તો લોકો કદાચ સ્વાભાવિક છે ગોંડલ અને ભગવતસિંહ મહારાજને તો કોણ ના ઓળખતું એવું બની ન શકે, પરંતુ કોઈ લોકો અત્યારના રાજા તરીકે કે કોઈ રીતે અજાણ હોય કે ભાઈ હકીકત સાચા કોણ છે ખોટા કોણ છે એનું કોઈ નામથી લોકો કેવી રીતે ઓળખી શકે, હજુ એક વખત લોકોને આપ જણાવી શકો છો કે ભાઈ ક્યાંય પણ લખાણમાં આવતું હોય કે ભાઈ આ વ્યક્તિ હાજર રહેનાર છે તો કયું એવું લોકો કઈ રીતે પરખ કરશે કે ભાઈ આ સાચી વાત છે કે ખોટી વાત છે? જો સૌ પ્રથમ તો કોઈ પણ કાર્યક્રમ હોય ને એમાં ગોંડલ સ્ટેટને આમંત્રણ દેવાનું હોય તો સ્વાભાવિક છે કે પેલેસના દરવાજા હંમેશા ખુલ્લા છે. બિલકુલ, આ તો રાજના દરવાજા છે, હંમેશા ખુલ્લા છે, લોકો આવીને અહીંયા વાત કરી શકે છે, બાપુને પણ મળી શકે છે,
અમે કોઈ જે કોઈ પ્રતિનિધિત્વ સ્ટેટ વતી કરતા હોય તો એમને મળી શકે છે. તો ઈ એક ઈ વાત છે કે કોઈને કાર્યક્રમ કે કઈ હોય તો ઈ માધ્યમથી કહી શકે. બીજું, તાજેતરમાં જ આપણે રાજતિલક મહોત્સવ કર્યો 5 દિવસનો. આ 5 દિવસનો રાજતિલક મહોત્સવના 2 કારણ હતા, એમાં રાજસુ યજ્ઞ પણ હતું. એના 2 કારણ ઈ હતા કે એક કારણ ઈ હતું કે મહારાજા સાહેબને ધ્યાનમાં એવું આવ્યું કે ભાઈ આપણે શાસ્ત્રો વિધિથી આપણે રાજસુ યજ્ઞ કરી તો યજ્ઞનું જે ફળ મળે એ મહારાજાને માત્ર મળે એવું નહીં કે એના પરિવારને મળે એવું નહીં, પણ ગોંડલની સમગ્ર જનતા સુખી થાય એના માટે એક આપણે યજ્ઞનું આયોજન હતું. એની સાથે રાજતિલક મહોત્સવ જે આપણે થયો, બિલકુલ, તો એની અંદર એક નગરયાત્રા આવે છે. તો નગરયાત્રા એટલા માટે છે કે આપણા રાજવી કોણ છે, આજની નવી જનરેશન છે, એમને તો રાજાશાહી વહી ગઈ છે, પણ આ પરંપરા છે. એક તો પરંપરાનો ખ્યાલ આવે, બીજું નગરયાત્રા એટલા માટે કરવામાં આવે છે કે પૂરા લોકોને ખબર પડે કે હવે પછીના આપણા સ્ટેટના કે રાજપરિવારના ઉત્તરાધિકારી છે એ આ વ્યક્તિ છે. એટલા માટે એ કાર્યક્રમ આપણે થોડો મોટા પ્રમાણમાં કર્યો હતો અને આ માટે જ કર્યો હતો આપણે. રાજેન્દ્રસિંહ ગોંડલ મહારાજના કોઈ એવા 2 જીવનના 2 પ્રસંગો કે લોકો આજે પણ જાણી શકે કે જે ભાઈ હકીકત જે રાજા હતા આ રાજા છે, કોઈ એમના 2 ઉદાહરણો, એમના ઉમદા કાર્ય 2 જે આપ વર્ણવી શકો કે જે આજે પણ યાદ હોય લોકો? બિલકુલ, આજે ભગવતસિંહની વાત કરીએ તો હું તો એવું માનું છું કે ભગવતસિંહ બાપુની વાત કરી તો જેવી રીતે ભાગવત કથા થાય 7 દિવસની, એવી રીતે ભગવતસિંહજીની કથા થઈ શકે. અને આવું હું નથી કહેતો, પણ જય વસાવડા સાહેબે એક જાહેર કાર્યક્રમમાં મને કીધેલું. એવી રીતે જ્યારે અત્યારના હાલના રાજવી છે તો એની એક બધી બાબતમાં એક ક્વોલિટી હોય છે. કોઈ બી આજે રાજવી હોય એની એક ક્વોલિટી હોય છે. સિમ્પલ હું આપણે એક દાખલો દઉં, તાજેતરમાં આપણે બધાએ જોયું કે કોરોનાનો એક ખરાબમાં ખરાબ સમય આપણે એમાંથી બધા પસાર થયા, તો ત્યારને મને એક પ્રસંગ યાદ આવે છે કે એક એવી વાત હતી કે અમારી નગરપાલિકા કે જે ગોંડલની છે કે બીજી હોસ્પિટલો, ત્યારે એમ્બ્યુલન્સનો અભાવ હતો. અને મહારાજા સાહેબની વાત ધ્યાને આવી કે ભાઈ એમ્બ્યુલન્સનો અભાવ છે, તો સ્વાભાવિક છે કે તરત જ કે ભાઈ નવી એમ્બ્યુલન્સ આપણે એક ડોનેટ કરી દઈએ જેથી કરીને લોકોને સરળતાથી એમનો જીવ બચી શકે. તો એ સમય એવો હતો કે એમ્બ્યુલન્સ ન મળે, બધાએ પ્રયત્ન કર્યા પણ એમ્બ્યુલન્સ ન મળી. બિલકુલ, છેલ્લે અમે જે કોઈ નગરપાલિકાના પ્રતિનિધિઓ એ સમયમાં હોય એ બધાએ વિનંતી કરી કે બાપુ વાંધો નહીં, 15 દિવસ પછી આપણે આપશું, 15-16 દિવસ પછી તો આપણને નવી મળી જશે. ત્યારે ગોંડલ મહારાજા સાહેબનો એક વિચાર, એક એવી વાત જેના લોકશાહીમાં પણ રાજાશાહીના દર્શન થઈ શકે, કે એમને એ જ સમયે કીધું કે 15 દિવસ રાહ જોઈ તો કેટલા પરિવારના કોઈ વ્યક્તિ ઉજળી જાય, કોઈનો પરિવાર ઉજળી જાય, બિલકુલ, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એમ્બ્યુલન્સના કારણે. આવું ન કરાય. અમે જે એક ગાડી વાપરી છીએ જે ટોયોટો ઇનોવા હતી કે ભાઈ એની આજને આજ મંજૂરી લ્યો RTOમાંથી અને એ જ ગાડીને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં એને કન્વર્ટ કરી નાખો અને લોકો સમક્ષ એમને એ દાખલો બેસાડ્યો અને એ ગાડી એમને અર્પણ કરી. બીજો એનો જ એવો જ કોરોના સમયનો દાખલો કે જ્યારે આપણને ખબર છે કે બધી સંસ્થાઓ ભૂખ્યાઓને ભોજન આપતી હતી, શ્રમજીવી પરિવારોને, ગરીબ પરિવારોને, છેવાડાના લોકોને, કારણ કે એમની પાસે કંઈ કામ ને એવું નહોતું એ માટે. તો જ્યારે ગોંડલ મહારાજા સાહેબે પોતે પણ ભોજનની વ્યવસ્થા હજારો લોકો માટે એ સમયમાં કરી હતી અને ગોંડલ એનો સાક્ષી છે. બિલકુલ, તો જ્યારે વ્યવસ્થા કરી ત્યારે મને, હું પોતે ત્યારે સાક્ષી હાજર હતો, હું ને અમારા બીજા નજીકના મિત્ર અમારા મહેન્દ્રસિંહને બધા જે હતા એ બધા હાજર હતા. તો એની અંદર બાપુએ પહેલી વાત એ કરી કે જે થાળી તૈયાર થઈ છે, તો કે હા થઈ ગઈ છે, તો કે થાળી મારા ડિનરમાં પહેલાં આપજો રાતે જમવામાં, એટલા માટે કે એ જરાય ક્વોલિટી વગરનું ભોજન નથી ને ચેક કરવા માટે. અચ્છા, આ વાત થઈ. એના પછી જ્યારે લોકડાઉન ખુલી ગયું, સમય સારો આવવા માંડ્યો, બધા અન્નક્ષેત્રો અને જે કોઈ હતા જે ચલાવતા હતા કોરોના સમયમાં એ બધા ધીરે ધીરે બંધ થવા માંડ્યા, એટલે મેં પોતે પણ એ સમયમાં ગોંડલ મહારાજા સાહેબને વિનંતી કરી કે બાપુ હવે આપણે ખાસ કરીને એમ કે ભોજનની વ્યવસ્થા બંધ કરી દે, બધું ખુલી ગયું છે લોકડાઉનની, બધું તો સારું છે લોકોને. તો એમણે કીધું કે એવું હું કેમ માની શકું, પોતે સ્થળ ઉપર બધી જગ્યાએ જ્યાં જ્યાં અમારું ભોજન જાતું હતું ત્યાં બધી જગ્યાએ પોતે રૂબરૂ પધાર્યા, રૂબરૂ આવીને જોયું અને મને એવું કીધું કે ભગવતસિંહજીના સમયથી એક આપણો એક બધાને ખબર છે કે પ્રચલિત વાક્ય હતું કે ગોંડલનો કોઈ બી વ્યક્તિ હોય એ ભૂખો સવારે જાગે પણ રાતે ભૂખો ન સૂવો જોઈએ.
તો આ જે એક આપણી પરંપરા કે જે કોઈ એક એમનું પોતાનું એક લક્ષ્ય એમને એ બાબતમાં સિદ્ધ કર્યું, અને રાજાઓના વિચારમાં હંમેશા આ જ ફેરફાર હોય છે. બિલકુલ. અને બીજું એમ કે જ્યારે યુવરાજ સાહેબની વાત આવતી હોય તો હું આપણે સ્પષ્ટતા કરી દઉં કે રાજ પરિવારની અંદર હાલમાં ગોંડલ મહારાજા સાહેબ છે, હિમાંશુ સિંહજી, અને એમના માતુશ્રી એટલે કે ગોંડલ રાજ્યના રાજમાતા. બિલકુલ. કુમુદ કુમારી બા સાહેબ બા, તો ખાસ કરીને બે વ્યક્તિ પરિવારમાં છે. બિલકુલ. તો યુવરાજ સાહેબના તો કોઈ વાત જ ન આવી. બિલકુલ. તો મહારાજા સાહેબે આજ સુધીમાં હજી કોઈને દત્તક લીધા હોય એવું તો ક્યાંય બન્યું નથી, એવી કોઈ ઘટના નથી થઈ કે ભાઈ મહારાજા સાહેબે કોઈને દત્તક લીધા કે કોઈ યુવરાજ સાહેબ બની જાય. એટલે આ બધી વાત આપના માધ્યમથી લોકો સુધી એટલે પહોંચાડવી પડે કે આજના બધા જે જનરેશન છે, આજના લોકો છે, એ બધા ગોંડલ સ્ટેટને એક, મેં પહેલા પણ કીધું કે એક રિસ્પેક્ટ સાથે, એક આદરભાવ સાથે લોકો જોવે છે, તો તેમાં ક્યાંય લોકોને કે ખોટી રીતે ખોટી દિશામાં ન જાય. આજે આપ બી સમજી શકો છો કે હું કોઈને એમ કહું કે આપણે આ ગોંડલ સ્ટેટ છે, તો આપ પોતે પણ એક વખત બે હાથ જોડીને વંદન પ્રણામ કરતા હોય આપણી રિસ્પેક્ટ પ્રમાણે કે ભાઈ સ્ટેટ છે, સ્ટેટના ફેમિલીમાંથી કોઈ છે. તો એટલે આવું ક્યાંય મિસગાઈડ ન થાય એટલા માટે થઈને અમે આ ખુલાસો કર્યો છે. ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રસિંહ અમારી સાથે જોડાયા. તો જે રીતે તેમણે વાત કરી કે ભાઈ ગોંડલ મહારાજના જે જીવનના અમુક જે મૂલ્યો છે આજે પણ લોકો ભૂલી નથી શક્યા, તેની વચ્ચે જો કોઈ આવી રીતે ફરજી સામે આવે તો તે બિલકુલ નહીં ચલાવી લેવાય, અને લોકોને પણ ખાસ આ બાબતે ધ્યાન આપવા અપીલ કરી રહ્યા છે. તો ત્યારબાદ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.